विद्यार्थी मित्रों आगे आपणे कई संख्या वडे भागता ने कई संख्या वडे गुणता नाना मान्यानी संख्या वडे गुणता के भागता पूर्णांक बने तेना विषय जोयो त्यारे वात करी थी कि भागाकार नी रीते वर्गमूळ शोधो ए वस्तु आपणे हवे जोईशुं तो आपणे अहींया जोईए कि भागाकार नी रीते वर्गमूळ शोधो तो 3249 आमां सौथी पहेला करवानुं शुं सौथी पहेला बे संख्या लईए આ બે સંખ્યા કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે તો પાયો પાયો 25 અને 6 6 36 તો 5 ના અને 6 ના વર્ગની વચ્ચે આવે તો 5 ના વર્ગ પ્રમાણે જઈશું તો 5 + 5 ને અહીંયા ઉપર લખીશું 5 પાયો પાયો 25 માઈનસ કરીએ તો 32 માંથી 25 જાય તો કેટલા વધે 7 749 5 ને 5 નો સરવાળો કરો કેટલા થાય 10 એટલે સુધી કમ્પ્લીટ હવે અહીંયા 9 જોઈએ તો આપણે ખબર પડી જાય 9 કઈ સંખ્યાનો વર્ગ કરતા 9 આવી જાય તો 7 તો 70 70 49 તો સાઈડમાં આપણે અહીંયા ગુણાકાર કરી લેવાનો એક વાર ટેલી માટે 107 ગુણ્યા 7 70 70 49 વધી પડી 4 4 અને 7 એટલે 7 કેટલો જવાબ આવી ગયો આપણો 749 આવી ગયો તો અહીંયા લખીએ 7 ઉપર લખીશું 7 પ્લસ કરીશું 7 749 ને કેટલો આવી ગયો 0 0 0 7 ને 7 14 1 ને 14 તો આપણો વર્ગમૂળ શું થયું ભાગાકારની રીતે તો કેટલા આવ્યા 57 તો આ રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ શું કરવાનું કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે અને છેલ્લે એકમ નામ તમે યાદ રાખો તો તમને ખબર પડી જાય 107 ગુણ્યા 7 કરીએ તો 749 થાય તો 3249 નું વર્ગમૂળ બરાબર લાવ્યા 57 એના પછી જોઈએ આગળ 51.84 તો 51.84 51 કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો 6 70 70 49 અને 8 8 64 તો 7 ને 8 ની વચ્ચે 70 70 49 સાત ને સાત કેટલા થઈ ગયા 14 49 51 થી 49 જાય તો કેટલા વધે 2 2.84 અહીંયા પોઈન્ટ આપણે મૂકીએ છીએ તો આપણે અહીંયા પણ પોઈન્ટ મૂકીશું અને અહીંયા પણ પોઈન્ટ મૂકીશું હવે 4 છે તો આપણે કીધું એ પ્રમાણે 9 વધારે તો આપણે કેટલા વડે ગુણ્યા 7 વડે 4 છે તો અહીંયા કેટલા આવવા જોઈએ 2 કરી જોવાનું સાઈડમાં એકવાર કે 142 ગુણ્યા 2 2 2 4 4 2 8 અને 2 1 2 આવી 284 તો આપણે પોઈન્ટ કેટલા લઈશું 2 અને નીચે પ્લસ 0.2 માઈનસ 2.84 તો 0 0 0 એ 2 ને 2 4 14.4 એ ઉપર કેટલા લઈશું 2 તો 51.84 નું ભાગાકારની રીતે વર્ગમૂળ કેટલું આવે 7.2 તો લખીએ 51.84 નું વર્ગમૂળ બરાબર 7.2 તો આ રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ હવે જોઈએ નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને 2119 છે તો એનો આપણે ભાગાકારની રીતે શું શોધીશું વર્ગમૂળ શોધીશું તો 2119 તો 21 કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો ચોકુ ચોકુ 16 અને પાયો પાયો 25 તો 4 વડે કેટલા વડે 4 વડે 4 4 પ્લસ 4 માઈનસ 2 તો કેટલા વધે 16 ને 4 20 519 હવે 4 ને 4 કેટલા થયા 8 હવે અહીંયા કેટલા કરીશું 9 છે તો 9 કેમાં આવે 3 વડે તો અહીંયા આપણે કરીએ 83 ગુણ્યા 3 કરીએ 83 ગુણ્યા 3 3 તરી 9 8 તરી
24 तो बहु ઓછા થઈ ગયા અહીંયા 8 આયા છે તો 519 તો 9 છે તો બીજો 9 સે માં આવે છે 77 49 30 તો 87 ગુણ્યા 7 77 49 નો 9 નો વધી પડી 4 8 7 56 57 58 59 60 609 થઈ ગયા તો એ પણ વધી ગયા તો હવે આપણે શું કરીશું 86 ગુણ્યા 6 86 ગુણ્યા 6 6 6 36 વધી પડી 3 48 49 50 અને 51 તો કેટલા આયા 516 તો કરીએ 86 6 + 6 516 - 6 6 12 8 ને 9 તો કેટલા વધ્યા અહીંયા 3 તો અહીંયા શેષ કેટલી વધી 3 શેષ વધી અહીંયા શું લખીશું આપણે 2119 માંથી નાનામાં નાની સંખ્યા એ વાત કરતા 3 બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને તો શું કરીશું અહીંયા 2119 માઈનસ 3 કેટલા આવશે 2116 2116 નું વર્ગમૂળ કેટલું થશે 46 તો 2116 નું વર્ગમૂળ બરાબર નાના માનેની સંખ્યા કઈ વાત કરવાની છે 3 વાત કરવાની છે એના પછી જોઈએ નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને એ ઉમેરવાની છે તો અહીંયા પદ્ધતિ થોડી મોટી થશે કે 2205 2205 તો 22 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે ચોકુ ચોકુ 16 અને પાયો પાયો 25 તો 4 + 4 8 4 ચોકુ ચોકુ 16 તો 16 ને 4 20 ને 2 22 તો 6 0 5 હવે 8 છે તો હવે અહીંયા જોઈએ કે 605 તો 5 કેમ આવે 85 ગુણ્યા 5 પાયો પાયો 25 વધી પડી 2 8 5 40 ને 2 42 425 આવે તો આપણે કરીએ 86 ગુણ્યા 6 6 6 36 વધી પડી 3 6 6 2 6 48 49 50 અને 51 516 અને 87 ગુણ્યા 7 77 49 વધી પડી 4 8 7 56 57 58 59 60 609 તો 609 મોટા થઈ ગયા શું કરીશું 86 + 6 6 કેટલા આવે 516 6 6 12 એટલે 9 ચલો 15 માંથી 6 જાય તો કેટલા વધે 9 9 માંથી જાય તો 5 ને 82 અહીંયા શેષ આપે વધી છે તો હવે અહીંયા પ્રૂવ શું થાય ચલો જોઈએ અહીંયા તો 46 ના વર્ગ કરતા સંખ્યા કેવી જઈ રહી મોટી છે તો 2205 એ 46 ના વર્ગ કરતા કેવી છે તો મોટી છે તો 46 પછીની સંખ્યા કઈ આવે 47 તો 47 નો વર્ગ બરાબર તો 47 ગુણ્યા 47 0 7 6 28 8 6 વધી પડી 2 ચોકુ ચોકુ 16 17 18 સીધી સીધી 49 નો 9 નો વધી પડી 4 7 6 28 29 30 31 32 9 8 ને 2 10 ની 16 વધી પડી 1 8 9 10 11 ને 1 12 નો બગડો વધી પડી 1 2209 47 નો વર્ગ કેટલો આવ્યો 2209 તો હવે ફાઇનલ શું થયું આના પરથી કે 47 ના વર્ગમાં જે આપેલી સંખ્યા આપણે બાદ કરીએ તો આપણે કઈ સંખ્યા ઉમેરવાની છે તે આપણે મેળવી શકીએ તો લખીએ અહીંયા આપણે કે ઉમેરવાની સંખ્યા
बराबर 47 નો વર્ગ માઈનસ 2205 જે આપણે સંખ્યા આપેલી છે 2205 તો 47 નો વર્ગ કેટલો મળ્યો 2209 માઈનસ 2205 તો વધે કેટલા 4 લખીશું શું નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા पूर्ण वर्ग बने नाना मायने संख्या कई चार उमेरता पूर्ण वर्ग बने तो आ रीते आपणे भागाकार नी रीते नाना मायने संख्या बात करता अने उमेरता दाखला करी शकीए छीए हवे पछीना जे आ रीतना दाखला जे आपणे एचडब्ल्यू मां करी लेवाना